नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विकी बामणिया। हवे तमने खबर ज छे के केटलाय वर्षोथी आपणा देशनी जे शिक्षण नीति हती एना पर घणा बधा सवालो उठता था, तो एनु निराकरण रूपे काले आपणुं जे कैबिनेट छे, मतलब के जे केन्द्रीय मंत्रालय कहेवाय, एने एक नवी शिक्षा नीति ने मंजूरी आपेली छे। हवे ए जे शिक्षा नीति छे ए कोनी अध्यक्षतामां थयुं ए जाणीने तमने नवाई लागशे। एमनुं नाम छे के कस्तूरीरंगन, के जे भूतपूर्व अध्यक्ष छे ઈસરોના, मतलब कि एक साइंटिस्ट लेवलना व्यक्ति की देखरेख हेठ आखो ज प्रोजेक्ट कंडक्ट करवामां आवेलो छे। तेनी एक एक बाबतों ध्यान राखेलू छे। कई नीति तमने पहला आपणी जे सिस्टम हती 10+2 नी हती सर, बराबर ने? आपणी साथे अंबेश सर छे, ए बी आ चर्चानी अंदर जोड़ाशे। ते 10+2 नी सिस्टम ने आखी बदली अने 5+3+3+4 टाइपनी एक सिस्टम बनायेली छे। तो अमुक जन ने तो नवाई लागशे के आ केवी छे, पण एनी संपूर्ण जानकारी अने संपूर्ण माहितीनी चर्चा, एक एक क्वेश्चन अने आ क्यारथी इम्प्लिमेंट थशे तेना बी तमारा सवालनुं निराकरण तमने आ विडियोना चर्चानी अंदर मळी जशे। तो तमने बी जो एनी अंदर इंटरेस्ट होय जाणवानी अंदर, तो आ विडियोने अंत सुधी जोता रहो। तो विद्यार्थी मित्रों, अहीं आपणी पासे चर्चामां सामेल અંબેશ સુથાર સર છે। તમે બધા એમને હેલો કહેજો કે સર, અહીંયા આ જે પર્ટીક્યુલર ન્યુ એજ્યુકેશન પોલિસી છે એની ચર્ચા માટે સ્પેશિયલ આ સરને ઇન્વાઇટ કરેલા છે। આ સર કોટા બેઝ ફિઝિક્સ ફેકલ્ટી છે, એ એનડીએ અને ફાઉન્ડેશન લેવલના સ્ટુડન્ટને બી એજ્યુકેશન આપે છે, સાથે સાથે આઈઆઈટી એનઆઈટી અને જીડબલઈ નીટ લેવલની પરીક્ષાઓની પ્રિપરેશન પણ સ્ટુડન્ટ્સને કરાવે છે। તો એ ફિઝિક્સના બી છે, સાથે સાથે એ ઘણી બધી સંસ્થાઓ સાથે બી સંકળાયેલા છે, જેથી કરીને એ આ એજ્યુકેશન પોલિસીને આપણી સામે સારી રીતે રજૂ કરશે। તો સર, તમે કોઈક મુદ્દાથી શરૂઆત કરો જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈક ઇન્ટરેસ્ટ આવે। વિકી સર અને વિદ્યાર્થીઓને, સૌથી પહેલાં તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019નું દૃષ્ટિકોણ શું છે? એક રાષ્ટ્રમાં એક એક્ઝામ એ હેતુથી આ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, એની સાથે સાથે દેશના દરેક વર્ગને ઉચ્ચ શિક્ષણ મળી શકે અને દરેક જગ્યાએ એક વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય। તો સર, આની અંદર તો મેં એવું સાંભળ્યું છે કે 10+2 હતું, હવે અત્યારથી આપણે બધા ચવાઈ ગયા છે કે ભાઈ 10મા સુધી બધા જ વિષય ભણવાના, અમુકને તો મારી મારીને ભણાવે, બરાબર? આવું બી આપણે કિસ્સાઓ જોયેલા છે, એ બિચારાને ગણિત ભણવું જ ના હોય પણ એના બાપા એને કહે કે તારે ગણિત ગણવાનું જ છે। પણ આ 5+3+3+4 એ કયા પ્રકારનું છે, એના વિશે કંઈક? પેલા 5નો મતલબ શું કે પહેલો 5 એટલે? પહેલાં 5થી પહેલાં હું થોડોક બેઝિક પર જઈશ। સૌથી પહેલાં અત્યાર સુધી આપણે એજ્યુકેશન બેઝિક ફંડામેન્ટલ શિક્ષણ પર કામ જ નહોતા કરતા, આપણે ખાસ કરીને જોવા જઈએ ને ગોખણું જ્ઞાન ધરાવતા હતા અને હકીકતમાં આ ગોખેલું જ્ઞાન લાંબા સમય સુધી નહીં ટકતું હતું અને દરેક એક્ઝામમાં ગુજરાત હોય કે કોઈપણ રાજ્ય હોય, પેરેન્ટ્સ અને વિદ્યાર્થીને એક મૂંઝવણ હતી કે જે ગોખીને જઈએ છે એ ત્યાં યાદ આવવું જોઈએ અને જો કદાચ યાદ ન આવે તો એનો એક્ઝામમાં રિઝલ્ટ નહોતો આવતો। એટલે સર, મારો મતલબ એ છે કે તમે એવું કહેવા માટે જઈ રહ્યા છે કે જે પેલું જે રટ્ટા મારવાળી સિસ્ટમ હતી એ બંધ થઈ જશે? એક્ઝેક્ટલી, રટ્ટા સિસ્ટમ ટોટલી બંધ થઈ જશે આ એજ્યુકેશન સિસ્ટમ। પરીક્ષા વખત વાંચવું પડશે, પરીક્ષા વખત કોન્સેપ્ટ યાદ રહેવું જોઈએ અને એ કોન્સેપ્ટની નીતિ માટે શિક્ષકોનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે। માત્ર અને માત્ર વિદ્યાર્થીઓ નહીં, ખાસ કરીને અત્યારે બેઝિક ફંડામેન્ટલ એટલે પ્રાઇમરી શિક્ષણ પણ વિદ્યાર્થીને ન્યુમેરિકલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ન્યુમેરિકલ્સ એટલે ગાણિતજ્ઞ જ્ઞાન હોવું જોઈએ, એને એનો ઉપયોગ શું છે, કઈ રીતે કરવાનું છે એ છે। અત્યાર સુધી આપણે પણ વિદ્યાર્થીઓને ટ્યુશન જાઓ, ઘેર ટ્યુશન્સ અથવા એક્સ્ટ્રા કોચિંગ્સ અને ઘેર આવ્યા પછી પણ એડુ પ્લાનર ફોલો કરો, રાત દિવસ ભણાઈ ભણાઈ કરતા હતા, આપણે રિઝલ્ટ પર ધ્યાન આપતા, હવે આ નવી નીતિ રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં, 2030 સુધી આ નીતિ મુજબ 100% વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચે અને પોતાના વ્યવસાયમાં આ શિક્ષણનો પ્રોપર ઉપયોગ કરે એ એનો સિદ્ધાંત છે। અને સર, મારો બીજો બી એક ક્વેશ્ચન છે કે મેં એવું વાંચ્યું હતું એ પોલિસીની અંદર કે પ્રથમના જે 5 વર્ષ હોય એમાં જે તે વિદ્યાર્થીએ માતૃભાષામાં એજ્યુકેશન લેવાનું, મતલબ કે એની જે મધર ટંગ હોય, તો ગુજરાતમાં આપણે છીએ તો આપણું ગુજરાતી છે, એવી રીતે મહારાષ્ટ્ર તો મરાઠી છે, તો પછી જો ઇંગ્લિશ મીડિયમવાળું કલ્ચર ખતમ થઈ જશે? ના, ઇંગ્લિશ સિસ્ટમ રહેશે, ઇંગ્લિશ એક સબ્જેક્ટ પણ રહેશે, કેમ સામાન્ય જોવા જઈએ એટલે ઇંગ્લિશ ગ્લોબલ લેંગ્વેજ તરીકે ઓળખાય છે
અને હકીકતમાં ઇંગ્લિશ એટલે આપણે કોઈપણ દેશ સાથે ઇન્ટરેક્શન ઇઝીલી કરી શકાય. પણ સૌથી અગત્યનો મુદ્દો આ વખતે જે ડિસિઝન ગવર્મેન્ટે લીધું છે, 5 વર્ષ સુધી રાષ્ટ્રભાષા હોય અને માતૃભાષા જે રાજ્યમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓને આવડવી જોઈએ. પણ સર એવું નથી, આનો મતલબ કે એ કે કોઈને હવે એવું છે કે મારે 1 થી 5 બી જે શરૂઆતના 5 વર્ષનો જે ગાળો છે એ બી મારે ઇંગ્લિશમાં કરવું છે તો એ ઓપ્શન રહેશે? કેમકે કોઈની જ આપણા ઇન્ડિયામાં તમે કોઈ બી જગ્યાએ જાઓ, મધર ટંગ તરીકે ઇંગ્લિશ તો કોઈ રાજ્યમાં નથી. મધર ટંગ તરીકે ઇંગ્લિશ નથી, પણ આપણે મધર ટંગ તરીકે આપણે રાષ્ટ્રીય ભાષા હિન્દીનો ઉપયોગ કરી શકીએ. હકીકતમાં હિન્દુસ્તાનમાં હિન્દી કેટલા ટકા લોકો બોલે છે? હકીકતમાં જોવા જઈએ, જો મૂલ્યાંકન કરવા જઈએ ને, આપણી રાષ્ટ્રભાષા હિન્દી કરી પણ શું બધા રાજ્યોમાં પ્રોપરલી સિસ્ટમ ચાલે છે? નહીં. એટલે આ વખતેના એજ્યુકેશન સિસ્ટમ પોલિસીમાં આ એક અગત્યનો મુદ્દો છે કે જેથી દરેક જગ્યા આ લેંગ્વેજ રાષ્ટ્રભાષા એની સાથે સાથે રાજ્યની માતૃભાષાનો પણ ઉપયોગ થાય. વિકી સર, 5+3+3+4 આ અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્ર માટેની સિસ્ટમ છે. હકીકતમાં પહેલાં જે 5 વર્ષ છે ને એ બાળકના ટેન્ટેટિવ સ્તાત્મક તબક્કો છે. એટલે એવું કહેવાય ઝડપી મગજ વિકાસ, રમત અને સક્રિય શોધ પર આધારિત પ્રક્રમો. દાખલા તરીકે નાના બાળકને આપણે કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોઈએ એ ઝડપથી કેપ્ચર કરી લે. એટલે એવું નહીં, અત્યારે જે બધું હોય છે ભાઈ ઊભી લીટી દોરો, આડી લીટી દોરો, આમ કરો તેમ કરો, એવું બધું નહીં કરવામાં આવે, એવું હશે? ના, એ ખરું, પણ એની સાથે સાથે એને એક્ટિવિટી બેઝ, એટલે હવે માત્ર અને માત્ર શૈક્ષણિક નહીં, એની સાથે સાથે એક્ટિવિટી, અને એ એક્ટિવિટીમાં પણ વિદ્યાર્થીનું માત્ર અને માત્ર માનસિક નહીં, શારીરિક અને માનસિક વિકાસ બંને રીતે થાય એ અગત્યનું છે. બીજા 3 વર્ષની વાત કરીએ, એટલે પહેલાં 5 વર્ષ એટલે 3 થી 8 વર્ષ સુધી, બીજા 8 થી 11 વર્ષ એને આપણે વિદ્યાર્થીનું પ્રારંભિક સ્ટેજ કહેવાય. એટલે ત્યાંથી વિદ્યાર્થી માળખાકીય અભ્યાસનો વિકાસ શરૂ થાય છે. એટલે હકીકતમાં જોવા જઈએ ને એ સમયગાળો ત્યારે વિદ્યાર્થીઓ વાંચે છે કે મારે વાંચવું છે કે નથી વાંચવું, મારે શું કરવું છે, એટલે સબ્જેક્ટ નું એને નાનું મોટું નોલેજ આપે, પર્યાવરણ શું છે, ગણિત શું છે, વિજ્ઞાન શું છે, એવું હશે? હા, એ પ્રારંભિક. અને એ પ્રારંભિકમાં જો એને પ્રોપર માળખાકીય અભ્યાસ સિસ્ટમેટિક શરૂઆત મળતી હોય ને તો વિદ્યાર્થી પોતાના લેવલ સુધી જરૂર પહોંચે. બીજા 3 તબક્કાની વાત કરું, એને મધ્ય તબક્કો કહેવાય, એટલે કે મિડલ સ્ટેજ, અને ખાસ કરીને હકીકતમાં આ વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યનું છે કે જે ટાઈમે વિદ્યાર્થીઓ ઇન્ફ્લુઅન્સ થાય છે અને આ ટાઈમમાં એને કહેવાય કે વિદ્યાર્થીઓનો પ્રારંભિક કિશોર અવસ્થા, અને જેનામાં પેરેન્ટ્સ અને એની સાથે સાથે શિક્ષકોએ ઘણું ધ્યાન રાખવું પડે, કેમકે એ સ્ટેજ થાય છે જ્યાંથી એનું ડાયવર્જન્સ સ્ટાર્ટ થાય. અને એને પ્રોપર શૈક્ષણિક દૃષ્ટિ મુકવાનું સમજતું થાય એ ઉંમરે, બરાબર ને? ત્યાં સુધી એકદમ એના બાળક વૃત્તિમાં છે, પણ હવે કદાચ એ થોડુંક પોતાના કેરિયર માટે કાં તો પોતાના જીવન માટે કંઈક થોડુંક ઇન્ટરેસ્ટેડ થાય. આ સ્ટેજ મધ્ય તબક્કામાં, એટલે 11 વર્ષથી માંડીને 14 વર્ષમાં એને મારા માટે સારું શું છે અને હકીકતમાં સારું શું છે આવું થોડુંક જ્ઞાન આવે છે. હા, અને મેં એવું સાંભળ્યું હતું કે એ જે તબક્કો છે, મતલબ કે આપણે આમ જોવા જઈએ તો 6 ધોરણથી લઈ અને 8 ધોરણ સુધીનો તબક્કો થયો, એ તબક્કાની અંદર કે કોડિંગ ને એવું બધું બી કંઈક શીખવાડવાના છે એ વાત મને મળી હતી. સૌથી અગત્યની વસ્તુ કે 6ઠા ધોરણથી માંડીને કોડિંગ લેંગ્વેજ સ્ટાર્ટ થાય છે. આપણે આ ટાઈમમાં અત્યારના તમે જોતા હો કે રાષ્ટ્રીય સ્તરે ઘણા બધા પ્રોગ્રામ્સ કોડિંગના ચાલતા હોય, પણ એ બધાને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે અત્યારે જે ડિસિઝન લીધું છે, માત્ર અને માત્ર આપણા લોકલ એજ્યુકેશન સિસ્ટમ નહીં, ઓલ અવર વર્લ્ડના એજ્યુકેશન સિસ્ટમને ધ્યાનમાં રાખીને જે લોકો કોડિંગ માટે બહાર જતા હતા, આજે આપણે મધ્ય અવસ્થામાં જે મધ્ય તબક્કામાં જે વિદ્યાર્થીઓ છે ને એ કોડિંગ પ્લાનિંગ કરી શકે. મતલબ કે જે આપણે સાંભળતા હતા કે ભાઈ, મેં એવી વાત બી સાંભળી હતી કે અમુક એવા નાના છોકરાઓ કે જે નાની જ ઉંમરની અંદર સોફ્ટવેર ડેવલપર, એન્ડ્રોઇડ ડેવલપર, એપ્લિકેશન બનાવે, એવું આપણે ફોરેનની કન્ટ્રીમાં જોયું હતું. હવે ઇન્ડિયામાં બી આ બધી વસ્તુ જોવા મળશે. એક્ઝેક્ટલી. બીજી એક વસ્તુ તમને કહું, ખાસ કરીને વિદ્યાર્થીઓ, કે આ તબક્કામાં
અત્યારે જે ગવર્મેન્ટે જે એજ્યુકેશન સિસ્ટમ એજ્યુકેશનલ ફીઝ જે ડિસાઇડ કર્યા છે, એ તબક્કામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીની ક્યુરિયોસિટી લેવલ અને કોન્સેપ્ટ ક્લિયર લેવલ્સ, હકીકતમાં છેલ્લા જે 4 વર્ષ છે ને, એ વિદ્યાર્થીના એ માધ્યમિક તબક્કો એટલે ભવિષ્યમાં આજીવિકા માટે ઉચ્ચ શિક્ષણ માટે જે તબક્કામાં જવું હોય એ છેલ્લા 4 વર્ષ, એટલે હકીકતમાં કહેવાય ધોરણ 9 થી માંડીને 12 સુધી. અને એ 9 થી 12 પાછો સેમિસ્ટર સિસ્ટમ અપ્લાય થશે. યસ, અને એ યુવાનના પુખ્ય અવસ્થાના સંક્રમણના તબક્કો કહેવાય, એટલે ઘણી બધી ડાયવર્જન્ટ સિસ્ટમ્સ એ એપ્લાય થાય છે. અને સર બીજું એક વાત કે મેં સવારે તમારી ફેસબુકની પોસ્ટ જોઈ હતી, એમાં તમે પોસ્ટમાં એવું લખ્યું હતું ફિઝિક્સ વિથ મ્યુઝિક, તો આ મને નવાઈ લાગે કેમ કે ફિઝિક્સની સાથે સાથે મ્યુઝિક બી કોઈને ભણવું હોય તો ભણાય છે, એવી આ નવી સિસ્ટમની અંદર છે સગવડતા? વિકી સર, હકીકતમાં અમે જેવું વિચારતા હતા કે આપણા ઇન્ડિયામાં એક રાષ્ટ્ર એક એજ્યુકેશનલ સિસ્ટમનું નિર્માણ થાય તો સારું, અને હકીકતમાં આવા કેટલા તબક્કા, ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સની વાત કરતા હોઈએ, ટોપર સ્ટુડન્ટની વાત કરતા હોઈએ, સુશાંત સિંહને તમે જાણો જ છો, એને હકીકતમાં ઇન્ટરેસ્ટ મ્યુઝિક ડાન્સિંગમાં હતું, પણ કોઈ કારણવશ એને પોતાનું શૈક્ષણિક કાર્ય એટલે કે જે ભણતર હતું, જે બીટેક હતું, વચ્ચે છોડવું પડ્યું. પણ હવે ફ્યુચરમાં એવું નહીં થાય, એટલે કે તમે કોઈ પણ સબ્જેક્ટ સાથે બીજા સબ્જેક્ટ મલ્ટિપલ ડિસિપ્લિનરીઝ એ તમે એક્સેપ્ટ કરી શકો છો. એટલે એવું કહેવાય સાયન્સ કોમર્સ આર્ટ્સ એવા મલ્ટિપલ સબ્જેક્ટ તમે એક સાથે રાખી શકો. મતલબ કે અમુક જણ જે કહેતા હતા કે ભાઈ હવે મારો છોકરો સાયન્સમાં ભણે છે, હોશિયાર છે, કોમર્સવાળાને કંઈક અલગ રીતે ટ્રીટ કરતા હોય, આર્ટ્સવાળાને અલગ રીતે ટ્રીટ કરતા હોય, તો એવું નહીં, કોઈને ફિઝિક્સની સાથે સાથે આર્ટ્સનો કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરવો છે તો બી કરી શકે. એક્ઝેક્ટલી. અને કોઈને એકાઉન્ટની સાથે સાથે સાયન્સનો કોઈ સબ્જેક્ટ પસંદ કરવો છે તો બી કરી શકશે. એક્ઝેક્ટલી. મતલબ વિદ્યાર્થી પોતાની જાતે જ આખો સબ્જેક્ટને પસંદ કરી શકશે કે એને કયા વિષયમાં રુચિ છે એ જ વિષય ભણવાનો. એક્ઝેક્ટલી. હવે પછી પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ફોર્સ ના કરી શકે તારે આ જ વસ્તુ કરવાની, કેમ કે એની પાસે મલ્ટિપલ ઓપ્શન્સ ઘણા છે, પણ હજી સુધી સરકારે આ બાબતમાં પ્રોપર ગાઈડલાઈન આપી નથી, અને ભવિષ્યમાં આ ગાઈડલાઈન પણ આવી જશે. હવે પહેલાં એવું થતું હતું કે આઈએએસ આઈપીએસ કરવું હોય તો આર્ટ્સ, કેમ કે ઐતિહાસિક ભૌગોલિક નોલેજ આવે છે, પણ હવે એવું નથી. આ શિક્ષણમાં સાયન્સ સાથે પણ આર્ટ્સના તમે સબ્જેક્ટ લઈ શકો છો, કોમર્સના તમે સબ્જેક્ટ લઈ શકો છો. એટલે બેસ્ટ વાત કહેવાય કે સર મારી વાત કરો તો મેં કર્યું છે એન્જિનિયરિંગ, પણ મને ગુજરાતી સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, મને પોએટ લખવાની ગમે, ગુજરાતી કવિતાઓ વાંચવાની ગમે, ગુજરાતી વાર્તાઓ વાંચવાની ગમે, પણ મેં સાયન્સ લીધું તો ત્યાં ગુજરાતી સબ્જેક્ટ જ નહોતો, મને એટલું દુઃખ થયું હતું. પણ મેં હવે વિદ્યાર્થીઓ માટે ગુજરાતી જાતે જાતે વાંચીને બી મેં કવિતાઓ મૂકેલી છે ચેનલ પર કેટલી બધી, અને મારો ઇન્ટરેસ્ટ છે, અને મેં જાતે બી એક પુસ્તક લખું છું, પણ અમારી જે એજ્યુકેશન સિસ્ટમ હતી એમાં અમને આ ફેસિલિટી નથી મળી. પણ હવે જે નવી એજ્યુકેશન સિસ્ટમ આવશે, મતલબ કે જે આવનારી પેઢીને મળવાની છે, એ લોકોને શ્યોરલી આ પ્રકારનો એક બેનિફિટ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનો ભાર ઘટાડવા માટે આ ન્યૂ એજ્યુકેશનલ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થશે. અને સર બીજો એક ક્વેશ્ચન છે કે જે અત્યારે વિદ્યાર્થીઓના મનની અંદર બી થતો હશે કે ધોરણ 10માં જે બોર્ડની પરીક્ષા આવતી હતી, બધા એવું કહે છે કે બોર્ડ નીકળી ગયું, તો સાચે જ એવું છે? હકીકતમાં વિદ્યાર્થીઓ જો એવું વિચારતા હોય કે બોર્ડ નીકળી ગયું, પણ એ બોર્ડની જગ્યાએ સેમિસ્ટર સિસ્ટમ છે, અને દરેક સેમિસ્ટર વિદ્યાર્થીઓ માટે એક બોર્ડ લેવલનું કામ કરે છે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર અને માત્ર સેમિસ્ટર સિસ્ટમથી નહીં, બીજી એક વસ્તુ ખાસ કરીને જણાવવા જેવી વસ્તુ છે કે હવેથી રિઝલ્ટ માર્ક્સ બેઝ્ડ નહીં હશે. હા, એ બહુ અગત્યની વસ્તુ. હવે જે રીતે વિદ્યાર્થીઓ ફેસબુક પર પ્રોફાઇલ કરે છે, એના ફ્રેન્ડ્સ લાઇક કરે છે, એ જ રીતે હવે સ્ટુડન્ટ પ્રોફાઇલ હશે, એટલે પરિણામ રિઝલ્ટ હવે એ પ્રોફાઇલ રૂપે, વિદ્યાર્થીઓનું પ્રોફાઇલ રૂપે દરેકની સામે આવશે. હા હા, આ એક બહુ અગત્યની વસ્તુ છે કે જેના પર વિદ્યાર્થીની લાઇક ડિસલાઇક અને એના જે ઇન્ટરેસ્ટના જે ટોપિક જે સબ્જેક્ટ જે છે એની સમગ્ર માહિતી આવશે. મતલબ કે રિઝલ્ટ બનાવવું હવે એકલું ખાલી ટીચર્સના હાથમાં નથી. હા, એટલે વિદ્યાર્થી સારું પરફોર્મન્સ કરે તો બી એના પોઈન્ટ્સ વધે, એનો ફ્રેન્ડ હોય એ બી એનું સારું રિકમેન્ડેશન કરે અને એને પસંદ કરતો હોય એનું સારું મૂલ્યાંકન કરે તો બી એનું રિઝલ્ટ સુધરે, અને ટીચર્સ કરે તો બી સુધરે. તો એ કામ
ટ્રાયો જેવું થયું, મતલબ એવું ને. એક્ઝેક્ટલી, અત્યારનો જે એજ્યુકેશન સિસ્ટમ જે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે, હકીકતમાં એ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થશે ને તો માત્ર વિદ્યાર્થીઓનું કોઈ વિષય અથવા કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ અથવા કોઈ સિસ્ટમમાં ડેવલપમેન્ટ નહીં, એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે, એટલે સંપૂર્ણ વિકાસ થશે. અને આ બી એક સારું જ કહેવાય, કેમ કે મૂલ્યાંકન આટલું બધું અંદર ફેસિલિટી છે. નહીં તો અમુક જણ એવું સ્કૂલની અંદર સર થાય છે, કોઈક ટીચર જોડે કદાચ કોઈ સ્ટુડન્ટ બગાડે ને તને તો હું આ પરીક્ષામાં ફેલ જ કરીશ, તો આ વાળું કલ્ચર બી અહીંયા ખતમ થઈ ગયું. એક્ઝેક્ટલી, કેમ કે પેલા બિચારા પછી એ વિદ્યાર્થીને પેલો શિક્ષક જેમ કે એમ કરવું પડે, પણ હવે તો એનું મૂલ્યાંકન કરવા વાળો એક જણ નથી, ત્રણ જણ છે, એટલે એને એ બેનિફિટ બી મળશે. ખાસ કરીને હવે વિદ્યાર્થીનું પરફોર્મન્સ માત્ર અને માત્ર સબ્જેક્ટ ટીચરના હાથમાં તો નહીં જ. હા હા, બીજી એક વસ્તુ તમને કહું કે હવે પછી શિક્ષકોનું પણ મૂલ્યાંકન થશે અને એ પણ રાષ્ટ્રીય સ્તરે, પણ હજી એ પોલિસી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એ બાકી છે. પણ ખાસ કરીને હવે જુદા જુદા રાજ્યોમાં જે સ્તરોનું જે એજ્યુકેશન સિસ્ટમ જે છે, શિક્ષકોનું જે લેવલ જે છે, એ રાષ્ટ્રીય સ્તરે કઈ રીતે આવશે એ હજી બાકી છે. આ શિક્ષકો માટે સૌથી મોટી મૂંઝવણ છે કે જો એમનું મૂલ્યાંકન થશે તો એક ઇન્ટરનેશનલ લેવલની તમે એજ્યુકેશન પોલિસી બનાવી, પણ એ પોલિસીને ચલાવશે કોણ? એકલા આપણા શિક્ષણ મંત્રી તો ચલાવી નહીં શકવાના, કાં તો એકલા આપણા પ્રધાનમંત્રી બી ચલાવી નથી શકવાના. એની માટે, ચલાવવા માટે તો શિક્ષકો જ જોઈશે, પણ એ શિક્ષકોને જો પ્રોપર ટ્રેનિંગ ના મળી તો આ જે પોલિસી છે મને એવું લાગે છે કે ફેલ થાય. સર, તમારું શું માનવું છે? 800 યુનિવર્સિટી, 40,000 કોલેજીસ અને નેશનલ લેવલના સારા ઇન્સ્ટિટ્યૂટ લગભગ 15,000, આ બધાને એક સાથે લાવીને એક રૂપ કરવું અને એક જેવું શિક્ષણ આપવું એ માત્ર અને માત્ર વાતો નથી, અને ઇમ્પ્લિમેન્ટ જે દિવસ થઈ જાય એ બહુ અગત્યની વસ્તુ છે, અને એ રાષ્ટ્ર નિર્માણ માટે સૌથી પહેલો પગલું હશે સરકાર. અને સર, બીજો મને ક્વેશ્ચન એ થાય છે, અત્યારે વિદ્યાર્થીઓના મનની અંદર બી હશે કે અત્યારે જે સિલેબસ ચાલે છે એનસીઆરટી બેઝ છે, હમણાં તો એની પાઠ્યપુસ્તકો બદલી સર, એને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં લાયા, તો આખો કોર્સ બી બદલાઈ જશે આ નવી શિક્ષા નીતિ પ્રમાણે? ના, નવા શિક્ષા નીતિ પ્રમાણે જોવા જઈએ આપણે તો ઓલરેડી ઘણા બધા રાજ્યોમાં એનસીઆરટી બુક તો ફોલો થાય જ છે, એટલે જે મેઇન સબ્જેક્ટની જે બુકો છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. અને સૌથી મોટી વસ્તુ, વિદ્યાર્થીઓનું સમર્થન આ સિસ્ટમમાં બહુ અગત્યનું છે. માત્ર શૈક્ષણિક ક્ષેત્ર નહીં, માત્ર વિદ્યાર્થીઓનું ક્ષેત્ર નહીં, અને માત્ર કોઈપણ ઇન્સ્ટિટ્યુશનલ પ્રોગ્રેસ નહીં, બધે શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, યુનિવર્સિટીઝ આ સિસ્ટમને જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ પ્રોપર ન કરે ત્યાં સુધી કોઈપણ જાતની પહેલ થાય નહીં. અને આજે આખી જે સિસ્ટમ છે એનો કોર્સ બી મારા ખ્યાલથી એનસીઆરટી ડિઝાઇન કરવાની છે, તો ઇમ્પ્લિમેન્ટ આ વર્ષે તો નહીં થાય, આવતા વર્ષથી કદાચ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે, પણ ડાયરેક્ટલી આખી આખી સિસ્ટમ મારા ખ્યાલથી નહીં બદલે, બરાબર? તો જે અત્યારે કન્ટિન્યુ છે, તમે એટલા બધા ઉત્સાહમાં ના આવી જતા, તમારે તો બોર્ડની એક્ઝામ આપવાની જ છે, એટલે પ્રિપરેશન કરજો. જ્યારે ચેન્જ થશે ત્યારે તમને એડવાન્સમાં જણાવશે, અને જ્યારે જે વર્ષમાં તમે હશો એ વખતે પોલિસી જે ચાલતી હશે એ પ્રમાણે તમને નવા એકેડેમિક યરથી તમને જાણ કરવામાં આવશે, એટલે તમે વધારે પડતા ઉત્સાહમાં ના આવી જતા કે હવે આપણે 10માની પરીક્ષા આપવાની નથી, અથવા હવે આપણે બોર્ડની પરીક્ષા 12માની આપવાની નથી, તમારે તો આપવાની જ છે, એટલે તમે તૈયારી ચાલુ રાખજો. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની સ્કૂલો માટે એક નોટિફિકેશન છે કે હવેથી સ્ટુડન્ટ ટીચર રેશિયો પણ ડિસાઇડ થઈ ગયો છે, 30:1, એટલે દરેક 30 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક હોવો જ જોઈએ. કેમ, ઘણા બધા રૂરલ એરિયાની વાત કરીએ, શિક્ષકો પહોંચી નથી વળતા કે ત્યાં શિક્ષકો નથી, એટલે આ એજ્યુકેશન સિસ્ટમ રૂરલ માટે ઘણું સારું છે. બીજી એક વસ્તુ તમને કહું, હવે સંસ્થાનું પણ મૂલ્યાંકન થશે. જો કોઈ પણ સંસ્થાઓ બી ગ્રેડમાં હોય, પ્રોપર રિઝલ્ટ ન આપી શકતી હોય, કેમ કે ઘણી વખત ઘણી બધી સ્કૂલો જે રિઝલ્ટ નથી આપી શકતી, 0 રિઝલ્ટ આવે કે 40% કરતાં ઓછું આવે, એવી સંસ્થાઓ પર પણ પગલાં લેવામાં આવશે. કોલેજીસ હોય, યુનિવર્સિટીઝ હોય, જો બી ગ્રેડમાં હોય એને એ ગ્રેડમાં ઉપડશે, જો એ ગ્રેડમાં હોય તો એ પ્લસ ગ્રેડમાં ઉપડશે. જો ડિફોલ્ટર પકડાય, કોઈ પણ સંસ્થા હોય કે સ્કૂલ સિસ્ટમ્સ હોય, જો ડિફોલ્ટર હોય તો એનો 0 માંડીને 15 સુધી એનું લાઇસન્સ રદ થઈ શકે છે. મતલબ કે જે મનમાની કરીને ફી લેતા હતા અને પછી આડેધડ પોતાના નિયમો બનાવતા હતા એ બધું બંધ થઈ જશે. બિલકુલ બંધ. ખાસ કરીને શાળાઓ માટે અને કોલેજો માટે ફી
પ્રોગ્રામ સિસ્ટમ આવવાનું છે, એટલે ફ્રી પ્રોગ્રામ પાયો છે. એટલે દરેક સ્કૂલ દરેક કોર્સ માટે એક પ્રોગ્રામ વાઇઝ ફીસ ડિસાઇડ કરેલી છે, એ મુજબ જ ત્યાં ફીસ રાખવી પડશે. આ બહુ અગત્યની વસ્તુ છે, ખાસ કરીને અત્યારે COVID-19માં જે સ્કૂલ્સ, જે ટીચર્સ, જે પેરેન્ટ્સ જે ફેસ કરી રહ્યા છે, ભવિષ્યમાં આવી પ્રોબ્લેમ જનરેટ ના થાય એના માટે અત્યારથી ગવર્મેન્ટે પગલાં લીધા છે. તો આમ જોવા જઈએ તો આખી જ પોલિસી બહુ સરસ છે. હવે સર છેલ્લે એક કહી દો કે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે આ ક્યારથી અપ્લાય કરશે અને કેવી રીતે કરશે? હવે વિદ્યાર્થીઓને ખાસ કરીને કહું કે અત્યારે તો માત્ર અને માત્ર આ શૈક્ષણિક નીતિ આલેખ રજૂ થયું છે, પણ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે એને એટલીસ્ટ ઓછામાં ઓછા 2-3 વર્ષ મિનિમમ લાગશે. પણ એઝ એ શિક્ષક, એઝ એ વિદ્યાર્થી, એઝ એ સંસ્થા સ્થાપક અને યુનિવર્સિટીઝ અને કોલેજો જો બધા જ પ્રોપરલી સિસ્ટમને સપોર્ટ કરશે તો આ જ સિસ્ટમ જે એકચ્યુઅલ ટાઈમ કરતાં પણ પહેલાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. એટલે મતલબ કે જો અહીંયા અપ્લાય થાય આપણા ઇન્ડિયાની અંદર તો આજે ગુજરાત બોર્ડ છે એ બી નીકળી જાય, સેન્ટ્રલ બોર્ડ બી નીકળી જાય, યુપી હોય તો યુપી બોર્ડ બી નીકળી જાય, રાજસ્થાન બોર્ડ બી નીકળી જાય અને એક નવું જ બોર્ડ આવે, એને જ પ્રમાણે બધા એક્ઝામ આપવાની, એની જ નીતિને ફોલો કરવાની, એવું કહેવા માંગો તમે? ના, હકીકતમાં રાજ્ય સરકારોની દૃષ્ટિએ 2023 સુધી આ બધી ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. હા, એટલે જે સરકારે જે પરિપત્ર આપ્યું છે, પણ આપણે ઓલરેડી લાસ્ટ સેશનમાં પણ આપણે સંકલ્પના એપ પર એક વાત કીધેલી, આપણે એક રાષ્ટ્ર અને એક એજ્યુકેશન સિસ્ટમ હોવો જોઈએ અને એક વીકની અંદર અંદર ગવર્મેન્ટે ડિસાઇડ કરીને એટલું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે. પણ હવે આ એજ્યુકેશનલ સિસ્ટમ કઈ રીતે, જે રીતે તમે કહો છો NCERT રાજ્ય બોર્ડની એક્ઝામ્સ, એ હજી ગવર્મેન્ટ એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરશે. એટલે એટલીસ્ટ આને ઇમ્પ્લિમેન્ટ થતા 2-3 વર્ષ તો નીકળી જશે, એટલીસ્ટ મિનિમમ 2-3 વર્ષ. તમે આને સાંભળીને એટલા બધા ખુશ ના થઈ જતા કે ભાઈ હવે આ પ્રમાણે અમને ભણવા મળશે, તમારે તો આ જે સિસ્ટમ ચાલે છે એમાં જ ફોલો થવાનું છે, બરાબર છે? તો પછી એટલા બધા એક્સાઇટેડ થઈને વાંચવા વાંચવાનું બંધ ના કરી દેતા કે નવી નીતિ પ્રમાણે હવે અમારે કંઈ નહીં કરવાનું, એવું નથી. તમારે તો આ જ નીતિ જે છે, જે ચાલે છે, તમને જે બુક્સ આપેલી છે એને જ તમારે ફોલો કરવાની છે. 2023 સુધી રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થશે અત્યારના આંકડાઓ મુજબ, અને 2030 સુધી આવો સરકારનો વિકલ્પ છે કે જે પણ વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક દૃષ્ટિએ, શૈક્ષણિક લાયકાતે જે ડિગ્રી લઈને બહાર નીકળતા હોય એમના માટે વ્યવસાય અથવા પોતાના ડિગ્રી પરથી એ પોતાનો વ્યવસાય ચલાવી શકે એના માટે આ શિક્ષણ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરાઈ રહી છે. સર, આ તો આપણા સ્કૂલ એજ્યુકેશનની વાત થઈ કે જે 5+3+3+4, મતલબ કે 9-12 એક સળંગની અંદર આવશે અને ટોટલ દર વર્ષે 2-2 સેમિસ્ટર, એટલે ટોટલ 8 સેમિસ્ટરમાં ડિવાઈડ કરી દીધું અને પોતાની પસંદગીના એ લોકો સબ્જેક્ટ બી સિલેક્ટ કરી શકશે. પણ પછી કોલેજમાં કેવી રીતે હશે? વિકી સર, મલ્ટીપલ એન્ટ્રીઝ અને મલ્ટીપલ એક્ઝિટ છે વિદ્યાર્થીઓ માટે. સૌથી અગત્યની વસ્તુ, જો સ્ટુડન્ટ્સ BE, BTech કે કોઈ પણ કોર્સમાં એડમિશન લે અને એને 1 વર્ષ પછી અથવા 2 વર્ષ પછી એને બહાર જવું પડે છે, તો એ જઈને પાછો આવે એ સમયગાળો 1 વર્ષ હોય કે 2 વર્ષ હોય એ પ્રી ડિસાઇડેડ હોવો જોઈએ, તેથી એ આવીને એ ડિગ્રી કન્ટિન્યુઅસ કરી શકે છે. બીજી એક વસ્તુ, હવે ક્રેડિટ બેઝ સિસ્ટમ આવી ગયું છે. ક્રેડિટ એટલે કે એક વિદ્યાર્થી પહેલાં વર્ષમાંથી જો એને એજ્યુકેશન બંધ કરવું પડે કોઈ કારણોસર તો એને ડિગ્રી નથી મળતી, પણ હવે ક્રેડિટ સિસ્ટમ મુજબ એને પ્રમાણપત્ર મળશે, એટલે એક સર્ટિફિકેટ મળશે, 1 વર્ષના અભ્યાસક્રમનો પણ એને સર્ટિફિકેટ મળશે. એટલે મતલબ કે અત્યારે આપણા દેશમાં એવું ઘણું બધું થયું હતું કે કોઈ વિદ્યાર્થી કોલેજમાં જાય, હવે મેજોરિટી મેં એવું સર જોયું છે કે 12મું ગુજરાતી મીડિયમ ભણ્યો હોય પછી એ કોલેજ કરવા માટે જાય, ત્યાં આખું ઇંગ્લિશ મીડિયમ હોય અને પછી એને ઇંગ્લિશમાં ખબર ના પડે એટલે પહેલું વર્ષ ભણીને પછી એ છોડી દે, તો એવા વિદ્યાર્થીને બી સર્ટિફિકેટ મળશે. એક્ઝેક્ટલી. અને સૌથી મોટી વસ્તુ, જો 1 વર્ષ પછી બીજું વર્ષ પણ કન્ટિન્યુઅસ કરે અને બીજા વર્ષ પછી જો એ કંઈક છોડવા માંગતો હોય અથવા એના કોઈ પ્રોબ્લેમ્સ હોય તો આ 2 વર્ષનો એનો ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે. એટલે વિદ્યાર્થીએ ડિગ્રીમાં જ એડમિશન લીધું છે, પણ 2 વર્ષ પછી જો એ કંઈક કોઈ પણ કારણોસર એ બ્રેક કરતો હોય શૈક્ષણિક પ્રવાસને તો એને ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે. એટલે 2 વર્ષ કરો તો તમને ડિપ્લોમા પહેલા વર્ષે સર્ટિફિકેટ અને 3 વર્ષ કરો તો ગ્રેજ્યુએશન અને 4થો વર્ષ જે પણ કોર્સિસમાં છે એ કોર્સિસમાં રિસર્ચને ધ્યાનમાં રાખીને એ 4થા વર્ષનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. એટલે
મતલબ રિસર્ચને ગવર્મેન્ટે પ્રોત્સાહન આપ્યું છે કે આપણા દેશમાં બી સારા સારા રિસર્ચ થાય અલગ અલગ સબ્જેક્ટ પર, કે જે અમુક અમુક વિષયો પર નહોતા થતા એ વિષયો પર બી રિસર્ચ થાય, એની માટેનું એક પ્રોત્સાહન માટેની આ એક નવી સિસ્ટમ રાખેલી છે. ફોરેન કન્ટ્રીઝમાં જેટલા પણ રિસર્ચ થતા હોય, એટલીસ્ટ ધ ટેન્ટેટિવ ફિગર કહું છું, 15-20% ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે. એટલે અહીંયા શૈક્ષણિક પોતાની જે પ્રવૃત્તિઓ એ કર્યા પછી રિસર્ચ માટે બહાર જતા હોય, પણ ગવર્મેન્ટે એને ધ્યાનમાં રાખીને આ પોલિસી અત્યારથી ઇમ્પ્લિમેન્ટ કરી દીધી. એટલે આપણા દેશના જે સ્ટુડન્ટ્સ મેજોરિટી જે બહાર ભણવા માટે જતા હતા એ હવે બંધ થઈ જશે અને બહારથી લોકો ઇન્ડિયામાં આવશે, એવું કહેવા માંગો તમે? હા. બીજી એક વસ્તુ, એમફિલ સિસ્ટમ જ કાઢી દીધું છે. એટલે હકીકતમાં હવે જે બેચલર ડિગ્રી પરથી જે માસ્ટર ઓફ ધ આર્ટ્સ કરવા માટેના 2 વર્ષ હતા ને, એ પણ સરકાર 1 વર્ષમાં કન્વર્ટ કરી દીધું છે. બીજી, એમફિલ જે વિદ્યાર્થીઓ કરતા હતા 2 વર્ષની જે ડિગ્રી હતી, એની જગ્યાએ હવે ડાયરેક્ટ વિદ્યાર્થી માસ્ટર કર્યા પછી ડાયરેક્ટ PhDમાં જઈ શકે. એટલે વિદ્યાર્થીઓના રિસર્ચ માટેનો જે 2 વર્ષનો સમયગાળો હોય ને, એ રાષ્ટ્રને કામ લાગે એના માટે એમફિલ હવે જરૂરી નથી. એટલે આ બી કોલેજ લેવલ પર બી ઘણા બધા ચેન્જીસ કરેલા છે. એટલે આમ જોવા જઈએ તો નાના નર્સરીના એજ્યુકેશનથી લઈ અને છેક કોલેજના PhD લેવલના એજ્યુકેશનમાં એકે એક જગ્યાએ જે પ્રોબ્લેમ્સ આવતા હતા એ બધાનું જ નિરાકરણ આ શિક્ષા નીતિ કરી નાખ્યું છે, જે નવી એજ્યુકેશન પોલિસી બનાવી છે એની અંદર. હકીકતમાં એજ્યુકેશન સિસ્ટમ અત્યારની જે છે એ રિસર્ચ અને વ્યવસાયિક ક્ષેત્રે જે પ્રગતિ થવાની હોય એને ધ્યાનમાં રાખીને એજ્યુકેશન સિસ્ટમ બનાવી છે. બીજો સર એક ક્વેશ્ચન છે કે દર વર્ષે મતલબ કે જ્યારે આ નીટની એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય, ત્યારે MHRD મિનિસ્ટર જાહેરાત કરે તો વિદ્યાર્થીઓને ખરેખર કન્ફ્યુઝન થાય કે MHRD એ શું છે, તો માનવ સંસાધન મંત્રાલય આ બધા નિર્ણયો કેમ લે છે, એવું વિદ્યાર્થીઓને થતું હતું. તો મેં એવું સાંભળ્યું છે કે આ નવી શિક્ષા નીતિમાં માનવ સંસાધન મંત્રાલયને બંધ કરી અને એનું જ નામ શિક્ષણ મંત્રાલય કરવાના છે, એવું કંઈક? 35 વર્ષ પહેલાં રાજીવ ગાંધીએ આ શિક્ષણ મંત્રાલયનો નામ રાખ્યું માનવ સંસાધન વિકાસ મંત્રાલય. પણ માનવ એક ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એ સિસ્ટમને પ્રોગ્રેસિવ કરવા માટેનો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, અને હકીકતમાં એ શિક્ષણ સંસ્થાલય છે. એટલે અત્યારે હવે નવા સિસ્ટમ પ્રમાણે એ શિક્ષણ પદ્ધતિને ધ્યાનમાં રાખીને હવે MHRD નહીં, માનવ સંસાધન વિકાસ મંત્રાલય નહીં, હવે એનું નામ શિક્ષણ મંત્રાલય થઈ ગયું છે. હા, અને જે પેલા માનવ સંસાધન મંત્રી જે હતા એની જગ્યાએ હવે શિક્ષણ મંત્રી થઈ જશે. ઓહો, એટલે જે બધું જે કન્ફ્યુઝન વાળો જે આખો પોર્શન હતો એ તમામે તમામ વસ્તુને આ લોકોએ કાઢી નાખેલી છે. હવે રાજ્ય સ્તરનું શિક્ષણ અને કેન્દ્રીય સ્તરનું શિક્ષણ એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે આ શિક્ષણ મંત્રાલય આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. ઓકે, એટલે જે તમામ વસ્તુઓ જે આ અમુક વાર એવું થતું હતું ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ જો વચ્ચે કમ્યુનિકેશન બરાબર ના થાય એટલે ત્યાં સિલેબસ બદલાય, પણ અહીંયા બદલાય ના, અહીંયા બદલાતા 2-3 વર્ષ લાગે, એવું નહીં. સેન્ટ્રલ લેવલથી એક ડ્રાફ્ટ આવશે એ જ પ્રમાણે બધા જ આખા દેશની અંદર બદલાઈ જશે અને આખા દેશની અંદર એ જ સિસ્ટમ ફોલો કરવાની રહેશે. મારા ગુજરાતનો રાજકોટ હોય, આણંદ હોય, બોરસદ હોય કે કોઈ વાપીનો છોકરો હોય, એ દરેક રાષ્ટ્રીય સ્તરની એક્ઝામ એક સરખી રીતે કોઈ પણ જગ્યાએ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નવી શિક્ષા નીતિ હતી એની માટે ઘણા બધાની અલગ અલગ કમેન્ટ્સ હતી કે સર તમારા મંતવ્ય જણાવો, તો અમે ચર્ચા દ્વારા સારી રીતે તમારા જે કન્ફ્યુઝન છે એને દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે. છતાં બી તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા નીચે કમેન્ટની અંદર અમને પૂછી શકો છો, ત્યાં તમને એનો રિપ્લે નહીં મળે, પણ ફરીથી અમે સર આવી રીતે ચર્ચામાં આપણે કરીશું અને એ લોકોનો કંઈક ક્વેશ્ચન હશે તો આપણે એને સોર્ટ આઉટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સર, તમે બી તમારો કિંમતી સમય આની અંદર આપ્યો એ બદલ તમારે ખૂબ ખૂબ આભાર. તમને થેન્ક યુ કહું છું આખી દિવાળી પ્રયુક્તની ટીમ તરફથી અને જે ઓડિયન્સ અત્યારે જોઈ રહી છે એમના તરફથી બી. તમે બી અંબેશ સરને થેન્ક યુ કહી દો. અને સર, તમે છેલ્લે શું કહેવા માગશો આ વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ કરીને શિક્ષકોને, આ નવી એજ્યુકેશનલ પોલિસી એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે, ક્યારે, કયા તબક્કામાં, કઈ રીતે, કઈ જગ્યાએ થાય છે એ ધ્યાન રાખજો. અને મારા મત મુજબ આપણે દરેક વ્યક્તિને એને સાથ સહયોગ આપવો જોઈએ. રાષ્ટ્રના નિર્માણમાં દરેક પગલું આપણું પણ હોવું જોઈએ કે જેથી રાષ્ટ્ર પ્રગતિશીલ થાય.
ઓકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય, કસકતી હરતા ફરતા આવી ગયા હોય, તો તમને ચા કોફી તમે નહીં પીવડાવી શકીએ, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમે જો આવ્યો, કેમ કે ફરીથી બી આવા કંઈક ટોપિક પર તમને વિડીયોઝ મળતા રહેશે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો. અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો તે બી અહીંયા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. આવજો.